નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 4માં ગુજરાતી કયો વિષય કરીશું? ગુજરાતી. તો સૌપ્રથમ બધા ગુજરાતીનો લીથો કાઢી લેશે અને લીથામાં આપણે પેજ નંબર 8 કયું પેજ કરવાનું છે આજે? તો કે પેજ નંબર 8. ગયા લેક્ચરમાં આપણે પેજ નંબર 7 સુધી બધાને કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે જે કોઈને બાકી હોય એ ત્યાં સુધી લખી લેશે. અને આજે આપણે કરીશું પેજ નંબર 8. હવે એમાં જોઈએ આપણે કે બ છે, જે બ વિભાગ છે એમાં પહેલો ક્વેશ્ચન છે કે નીરજભાઈને કેવું ખીસું ગમે. અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે નીરજભાઈને કેવું ખીસું ગમે અને તેમણે ખિસ્સાને કેમ કાઢી મૂક્યું. બે પ્રશ્ન પૂછવામાં આવેલા છે કે નીરજભાઈને કેવું ખિસ્સું ગમે અને તેમણે ખિસ્સાને કેમ કાઢી મૂક્યું. તો બધાએ જવાબમાં લખવાનું છે, અત્યારે કોઈએ સાથે સાથે લખવાનું નથી, પછી વ્યવસ્થિત ભૂલ કર્યા વગર લખવાનું છે. તો જવાબમાં બધાએ લખવાનું છે કે નીરજભાઈને ચોખ્ખું અને નવું ખિસ્સું ગમે. નીરજભાઈને કેવું ખિસ્સું ગમે? તો અહીંયા જવાબ આપણે લખવાનો છે કે નીરજભાઈને ચોખ્ખું અને નવું ખિસ્સું ગમે. પછી છે કે તેમણે ખિસ્સાને કેમ કાઢી મૂક્યું. બીજો પ્રશ્ન છે કે તેમણે ખિસ્સાને કેમ કાઢી મૂક્યું. તો ખિસ્સું ગંદુ અને ગંધાતું હતું, એટલે નીરજભાઈએ તેને કાઢી મૂક્યું. હવે ખિસ્સું છે એ રખડી રખડીને, આપણે જે વાર્તામાં જોયું કે એમની ઉપર કેટલી બધી ધૂળ છે એ જામી જાય છે, અને કોઈ પણ કપડાં હોય કે વસ્તુ હોય કે એને આપણે વાસણ હોય કે સાફ સફાઈ ના કરી તો એમાંથી કેવી વાસ આવે. એટલે ખિસ્સું છે ને એ પણ એટલું ગંદુ થઈ ગયું હતું કે એનામાંથી ગંધાતું હતું, મતલબ કે વાસ આવતી હતી એમ. એટલે નીરજભાઈએ તેને કાઢી મૂક્યું, કારણ કે નીરજભાઈ છે એ કેટલા ચોખ્ખા હોય છે આપણને એવું બતાવે છે કે રોજે નાહી ધોઈને વ્યવસ્થિત નવા કપડાં પહેરે છે અને ચોખ્ખા કપડાં પહેરે છે એમ. એટલે નીરજભાઈ શું કહે છે કે હું આવા ગંદા અને ગંધારાને ખિસ્સાને હું મારા કપડાં ઉપર નહીં બેસાડું. એટલે એ છે તેમને દરજી કાકા છે એ દુકાનમાંથી કાઢી મૂકે છે. તો બધાએ આ રીતના જવાબ લખવાનો છે અને સાથે સાથે બધા પ્રશ્ન જવાબ છે એ પાકા પણ કરવાના છે, કારણ કે પરીક્ષામાં ગમે ત્યારે કોઈ પણ ક્વેશ્ચન, ગમે ત્યારે ટેસ્ટ લેવામાં આવે અથવા તો એક્ઝામ હોય તો આમાંથી આપણે જે પ્રશ્ન જવાબ કરીએ છીએ એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તમને જવાબ છે એ આવડવા જોઈએ. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ બધાએ આ રીતના લખવાનો છે કે નીરજભાઈને ચોખ્ખું અને નવું ખિસ્સું ગમે. પછી અહીંયા ફૂલ સ્ટોપ કરવાનો છે, પૂર્ણ વિરામ કરવાનો છે. પછી ખિસ્સું ગંદુ અને ગંધાતું હતું, એટલે નીરજભાઈએ તેને કાઢી મૂક્યું. અને પછી છેલ્લે પૂર્ણ વિરામ. તો આ રીતના બધાએ ભૂલ કર્યા વગર, જો આમાં કેટલી બધી જગ્યાએ ઉપર મીંડું છે એ આવતું હશે, જો ખુ ઉપર છે, વુ ઉપર છે, પાછું અહીંયા સુ ઉપર છે, પછી ગ ઉપર છે, પાછા બીજા ગ ઉપર છે, એટલે એવી નાની નાની જે તમારે વસ્તુ અહીંયા આપણે ધ્યાન રાખવાની છે કે ક્યાં મીંડું આવે છે, ક્યાં રસ્વાઈ આવે છે, ક્યાં દીર્ઘાઈ આવે છે, એવી એવી વસ્તુનું ધ્યાન રાખી અને પછી તમારે જવાબ લખવાના છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ તો કે ખિસ્સું ચોખ્ખું કેવી રીતે થઈ ગયું. ખિસ્સું છે એ ચોખ્ખું કેવી રીતે થઈ ગયું, કારણ કે વાર્તાની શરૂઆતમાં આપણે જોયું કે ખિસ્સું છે એ શેરી ગલીએ રખડી અને એમની ઉપર ધૂળ જામી જાય છે અને એકદમ ગંદુ અને ગંધારું થઈ જાય છે. તો ખિસ્સું છે એ ચોખ્ખું કેવી રીતે થઈ ગયું? હવે તમને બધાને જો વાર્તા યાદ હોય તો તરત જ તમને આ જવાબ છે એ આવડી જાય કે વાર્તામાં આપણે જોયું હતું કે ખિસ્સું છે એમને જ્યારે દરજી કાકા દુકાનમાંથી કાઢી મૂકે છે કે તું તો બહુ જ ગંદુ અને ગંધારું છે, તારામાંથી વાસ આવે છે, એવું કહે છે, એટલે ખિસ્સું છે એમને બહુ ખોટું લાગી જાય છે, એટલે એ રોતું રોતું
જ્યારે સુરત દાદા પાસે જાય છે, પછી સુરત આલા નહીં, એ જે રોતા રોતા એમના આંખમાંથી જે સફરજન જેવડા આંસુ પડે છે અને એ આંસુનું ખાબોચી ઉભરાઈ જાય છે અને એ ખાબોચિયામાં ખીસું છે એ ધોવાઈને સાફ થઈ જાય છે. તો આપણે જવાબ કઈ રીતના લખીશું? તો કે ખીસું ચોખ્ખું કેવી રીતે થઈ ગયું એ પ્રશ્નનો જવાબ બધાએ લખવાનો છે કે બુસ્કોટભાઈએ ખિસ્સાને ગંદુ અને ગંધાતું કહ્યું. નીરજભાઈના જે બુસ્કોટભાઈ છે, નીરજભાઈનો જે બુસ્કોટ છે, એમણે શું કીધું હતું ખિસ્સાને? જ્યારે ખિસ્સાએ કીધું કે મારે તો આ બુસ્કોટ ઉપર બેસવું છે એમ, ત્યારે બુસ્કોટે શું કીધું હતું કે તું તો ગંદુ અને ગંધાતું છે એમ. તેથી ખિસ્સું છે એ રડી પડ્યું, એટલે કે એ રડવા લાગે છે અને એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા લાગ્યા. મતલબ કે જે આંખમાંથી એમના આંસુ છે, મોટા મોટા આંસુ પડવા લાગે છે અને એમનું જે ખાબોચિયું ભરાઈ જાય છે, કે આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું, જે રડવા લાગે છે એમના આંસુથી ખાબોચિયું છે એ ભરાઈ જાય છે અને ખીસું ખાબોચિયામાં પલળી ગયું. પછી ખીસું છે એ ખાબોચિયામાં પલળી જાય છે અને એ પલળી જાય છે ને, એટલે એમના ઉપર જામેલી ધૂળ છે એ ધોવાઈ જાય છે. મતલબ કે જે ધૂળ છે એ ધોવાઈ ગઈ અને તે ચોખ્ખું થઈ ગયું. હવે આપણે છે, આપણો રૂમાલ હોય એ ધૂળવાળો હોય, ગંધારો હોય, તો આપણે એને પાણીમાં બોળીએ તો ધૂળ છે એ ધોવાઈ જાય અને કેવો સાફ થઈ જાય. તો એ રીતના ખિસ્સું છે એ ખાબોચિયામાં પલળી ગયું અને તેના ઉપર જામેલી ધૂળ ધોવાઈ ગઈ અને તે ચોખ્ખું થઈ ગયું. તો ખિસ્સું ચોખ્ખું કેવી રીતે થઈ ગયું એમનો પ્રશ્ન બધાએ વ્યવસ્થિત આ રીતના લખવાનો છે. ભલે તમને ખબર હોય કે ખિસ્સું છે એ ચોખ્ખું કેવી રીતે થઈ ગયું, તો તમને ખબર છે કે હલો ખિસ્સું છે એ રડવા લાગે છે અને પછી એમના આંસુથી ખાબોચિયું ભરાઈ જાય છે અને એ એમાં પલળી અને ધોવાઈ જાય છે. પણ પછી આપણે લખતા વ્યવસ્થિત આવડવું જોઈએ કે કઈ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત આન્સર લખવાનો છે એમ. તો જવાબમાં બધાએ લખવાનું છે કે બુસ્કોટભાઈએ ખિસ્સાને ગંદુ અને ગંધાતું કહ્યું, તેથી ખિસ્સું રડી પડ્યું અને એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા લાગ્યા, આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું અને ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું અને તેના પર જામેલી ધૂળ છે એ ધોવાઈ ગઈ અને તે ચોખ્ખું થઈ ગયું. તો આ રીતના વ્યવસ્થિત બધાએ જવાબ લખવાનો છે. અને ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. તો શું છે પ્રશ્ન? ત્રીજો પ્રશ્ન છે કે નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને ક્યાં જાય? અહીંયા શું પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને ક્યાં ક્યાં જાય? આપણે વાર્તા છે એમાં ખબર છે કે વાર્તામાં નીરજભાઈ ક્યાં ક્યાં જાય છે. છેલ્લે આપણને બતાવવામાં આવેલું હતું કે નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને ક્યાં ક્યાં જાય છે. તો બધાએ જવાબમાં લખવાનું છે કે નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને બાલ મંદિરે જાય, નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને રમવા જાય અને નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને સૂઈ જાય. આપણે જ્યારે વાર્તા મેં તમને કીધી ત્યારે એમાં આવેલું હતું કે ખિસ્સું છે એ નીરજભાઈની સાથે સાથે, જ્યાં નીરજભાઈ ત્યાં નીરજભાઈ જાય છે ત્યાં એમની સાથે સાથે બધે જાય છે. કઈ રીતના? તો નીરજભાઈએ એમનો બુસ્કોટ પહેર્યો હોય અને એમાં ખિસ્સું લગાવેલું હોય તો નીરજભાઈ એ બુસ્કોટ પહેરી અને બાલ મંદિરે જાય તો ખિસ્સું પણ બાલ મંદિરે જાય. પછી નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને રમવા જાય, બગીચામાં જાય, તો ત્યારે ખિસ્સું છે એ પણ એમની સાથે રમવા જાય અને જ્યારે નીરજભાઈ રાત્રે સૂઈ જાય ત્યારે ખિસ્સું પણ એમની સાથે સૂઈ જાય. કારણ કે ખિસ્સું છે એ તો શર્ટ પર લાગેલું જ હોય છે, એટલે જ્યારે નીરજભાઈ એ બુસ્કોટ પહેરીને જ્યાં જ્યાં જાય, જે જે એક્ટિવિટી કરે, ત્યાં ખિસ્સું છે એ સાથે જ હોય છે. તો બધાએ આ રીતના જવાબ લખવાનો છે કે નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને ક્યાં ક્યાં જાય. તો બધાએ જવાબમાં લખવાનું છે કે નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને બાલ મંદિરે જાય, નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને રમવા જાય અને નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને સૂઈ જાય. તો આ રીતના ત્રીજો પ્રશ્ન છે એમનો જવાબ બધાએ લખવાનો છે.
હવે આપણે જે બ આપણે જોયું કે બમાં જે એક બે અને ત્રણ પ્રશ્ન હતા એમના આપણે જવાબ કર્યા. હવે આપણે ક શું આવે છે, તો કે ક આવે છે. આપણે બ છે એ કમ્પ્લીટ કર્યું અને હવે છે ક. તો કમાં પહેલો પ્રશ્ન છે, ક છે એમાં પહેલો જ પ્રશ્ન છે કે અક્ષય હોશિયાર છે કે નહીં, કેવી રીતે ખબર પડી? શું પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે અક્ષય છે એ હોશિયાર છે કે નહીં, કેવી રીતે ખબર પડી? હવે હું એમ કહું કે અક્ષય છે એ હોશિયાર છે, હું એમ કહું કે અક્ષય છે એ હોશિયાર નથી, તો તમને કેવી રીતે ખબર પડી એ કારણ બતાવવાનું છે. હવે આ પણ આપણે જે પાઠ છે કે અક્ષયભાઈને દાંત આવ્યા, હુરે હુરે દાંત આવ્યા, જે આપણે અગાઉ જે કવિતા હતી એ આપણે કરી લીધી છે, એટલે મેં તમને બધાને સમજાવી દીધું છે, એટલે તમને ખ્યાલ જ હશે કે અક્ષય છે એ જે એક બાળક છે કે જેમને દાંત આવે છે એમનું નામ છે. એટલે અક્ષય હોશિયાર છે કે નહીં, કેવી રીતે ખબર પડી? તો એમના જવાબમાં બધાએ લખવાનું છે કે અક્ષય હોશિયાર છે તે નમસ્તે કરવાને બહાને લાગ જોઈ બીજાને બરડામાં બચકા ભરે છે. અક્ષય હોશિયાર છે, હોશિયાર છે બરાબર, અક્ષય છે એ હોશિયાર છે. હવે એ કેવી રીતે ખબર પડી? તો કે તે નમસ્તે કરવાને બહાને લાગ એટલે કે તક, મોકો, એ મોકો જોઈ અને બીજાને બરડામાં, બરડામાં એટલે કે આપણો જે ખંભો હોય કે હાથ હોય એ જે ભાગ હોય એને આપણે શું કહીએ, પાછળ પીઠનો ભાગ હોય એને કે બરડો, એમાં બચકા ભરે છે. બચકા એટલે કે બટકા ભરે છે એમ. તો આપણે જે મેં તમને સમજાવેલું હતું કે જે બાળક હોય એમને જ્યારે દાંત આવતા હોય ત્યારે એમના પેઢામાં એકદમ ખંજવાળ આવતી હોય એમ, એટલે એમને પેઢામાં એટલી ખંજવાળ આવતી હોય એટલે જે કાંઈ વસ્તુ હોય કે આપણો હાથ હોય કે જે મોઢામાં આવે ને એ વસ્તુ છે એ મોઢામાં નાખતું હોય છે એમ, કારણ કે એને એટલી બધી પેઢામાં ખંજવાળ આવતી હોય છે એટલા માટે. તો અક્ષય છે ને એમને પણ દાંત આવતા હોય છે અને પછી એ નમસ્તે કરવાના બહાને, મતલબ કે આપણે નાના બાળકો હોય એ ખબર છે કે આમ જે જે કરતા જલ્દી શીખી જાય છે, એટલે એ માથું જે નમાવે એને આપણે શું કહીએ કે જે જે કરે છે નમસ્તે કરે છે એમ. તો એ બહાને આપણને એમ થાય કે તો આપણને નમસ્તે કરે છે, અને પછી આપણું ધ્યાન ના હોય ત્યારે એ ખભા ઉપર કે હાથમાં કે જ્યાં લાગ મળે, જ્યાં મોકો મળે ત્યાં શું કરી લે છે, બટકું ભરે છે, એટલે કે બચકા ભરે છે. એટલે આવું કરે છે ને અક્ષય, એ જોઈને આપણે અનુમાન લગાવીએ છીએ કે અક્ષય છે એ હોશિયાર છે, અક્ષય છે એ હોશિયાર છે. તો આ પ્રશ્નનો બધાએ આ રીતના વ્યવસ્થિત જવાબ લખવાનો છે, સાથે સાથે પાકું પણ કરવાનું છે, કારણ કે મેં તમને કીધું એમ કે ગમે ત્યારે આપણને કોઈ પ્રશ્ન પૂછે તો એમનો જવાબ છે એ આવડવો જોઈએ. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર ટુ, આપણે વન છે એ કમ્પ્લીટ કરી લીધો, હવે એમાં ક છે એક્ટિવિટી, એમાં પ્રશ્ન નંબર ટુ છે કે દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે? દાંત તો આવ્યા બરાબર, જે અક્ષય છે એમને દાંત તો આવ્યા, પણ એમની સાથે સાથે ઝઘડો, ઝઘડો એટલે કે આપણે બાજવું એમ આપણે કહીએ ને કે બાજે છે એમ, એટલે ઝઘડો અને પંચાત, પંચાત મતલબ કે આપણે કોઈની જે વાત કરીએ કે આ છે આમ છે તે છે એ આવું છે એમ, એને આપણે શું કહીએ કે પંચાત એમ, બીજાની વાત કરીએ એને આપણે પંચાત કહીએ છીએ. એટલે દાંતની સાથે સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે, એવું કેમ કીધું હશે એમ? તો આપણે જવાબ છે એમાં બધાએ લખવાનું છે કે દાંત આવતા જ, મતલબ કે દાંત જ્યારે આવવાનું શરૂ થયું અને તરત જ અક્ષય છે એ જે તે વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો. અક્ષયને જ્યારે દાંત આવવાની શરૂઆત થઈ અને તરત જ અક્ષય છે એ, મેં તમને હમણાં કીધું એમ કે જે તે વસ્તુ, એટલે કે કોઈ પણ વસ્તુ હોય, પથ્થર હોય તો એ ભલે, રમકડા હોય તો એ ભલે, અને આપણા નાના ભાઈ બહેન હોય કે મમ્મી પપ્પા હોય એમનો હાથ હોય તો એ ભલે, આંગળા હોય તો એ ભલે, બધું મોઢામાં નાખે, જે એમની આજુબાજુમાં હોય બધું મોઢામાં નાખે. એટલે જે તે વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો અને જેને તેને લાગ જોઈને બચકા ભરવા લાગ્યો.
મેં તમને કીધું એમ કે ભાઈ બહેન હોય કે આજુબાજુવાળા છોકરા હોય કે મમ્મી પપ્પા હોય, ગમે એ હોય, લાગ જોઈને, મતલબ કે મોકો મળે એટલે એ નમસ્તે કરવાના બહાને શું કરી લે, બચકા ભરવા લાગ્યો, એટલે કે બટકા ભરવા લાગ્યો, અને તેનાથી ઝઘડો થતો. ઝઘડો છે એ તો થાય જ, કે ખબર છે આપણા ઘરમાં જ આપણે આપણો નાનો ભાઈ કે બહેન હોય એ તમને બટકું ભરે એટલે તમે શું કરો કે એમની ફરિયાદ કરો, મમ્મીના મોઢે છે કે દાદીના મોઢે છે કે પપ્પાના મોઢે, કે આ એ મને બટકું ભર્યું, તમે એમને ખીજાવ, તમે એમને કાંઈ કહેતા નથી, અથવા તો તમે સામે એમને મારી લેશો, ભલે તમારાથી નાનું હશે ભાઈ કે બહેન છે એ નાનું હશે તો પણ તમે એમને મારી લેશો, કારણ કે સ્વાભાવિક છે કે તમને પણ ગુસ્સો આવી જાય, બટકું ભરે એટલે તો આપણને થોડુંક તો તમને શું કહેવાય કે પેન તો થવાનું જ છે, એમ થોડીક તો તમને તકલીફ થવાની જ છે, એટલે તમે પણ એમની સાથે ઝઘડો કરો એમ. એટલે જેને તેને લાગ જોઈને બચકા ભરવા લાગ્યો તેનાથી ઝઘડો થતો. આથી દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા તેમ કહ્યું હશે. શું કીધું છે અહીંયા? તો કે દાંત આવતા જ અક્ષય જે તે વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો, સૌથી પહેલાં તો ગમે એ વસ્તુ આવે એ મોઢામાં નાખવા લાગ્યો, અને જેને તેને લાગ જોઈને બચકા ભરવા લાગ્યો. મેં તમને કીધું એમ કે ગમે એને બટકા છે એ ભરે એટલે પછી એ છે એ શું કરે, મેં તમને હમણાં સમજાવ્યું કે આ રીતના બાજવાનું થાય, કે ટૂંકમાં તમે ફરિયાદ કરો ને પછી તમે એમને મારી લ્યો ને પછી ભાઈ બહેન છે એ બાજવા માંડે, ભાઈ ભાઈ હોય તો એ બાજવા માંડે, એવી રીતના ઝઘડો થતો. એટલે અહીંયા કહ્યું હશે કે દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા. અને અહીંયા છેલ્લે જવાબ પૂરો થાય એટલે બધાએ શું કરવાનું છે, પૂર્ણ વિરામ. હવે પ્રશ્ન નંબર 3, આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ, તો કે શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે? પ્રશ્ન છે કે જે અક્ષય છે એમને દાંત નથી આવ્યા, તો ત્યારે શું એમના મમ્મી પપ્પા છે એમને ભૂખ્યો રાખતા હશે? તો તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે? હવે આપણે બધાને ખબર છે કે મમ્મી પપ્પા કાંઈ બાળકને ભૂખ્યું તો રાખે નહીં, તો તમે વાર્તામાં એવું કેમ વચ્ચે આવે છે કે તમે અક્ષયને ભૂખો મારતા હતા? જ્યારે દાંત છે એ આવે છે ત્યારે શું કહે છે કે તમે અક્ષયને ભૂખ્યો મારતા હતા એમ શું કામ કહ્યું હશે એમ? તો આપણે જવાબમાં લખવાનું છે કે દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો નહીં રાખતા હોય. મેં તમને કીધું એમ કે મમ્મી પપ્પા ક્યારેય બાળકને ભૂખ્યું રાખે નહીં, પોતે ભૂખ્યા રહેશે પણ એ પોતાના છોકરાઓને તો પહેલાં જ ખવડાવે એમ. એટલે દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો નહીં રાખતા હોય, પરંતુ તેને બોટલમાં પ્રવાહીના રૂપમાં જ, હવે શું લખેલું છે અહીંયા? તો કે પ્રવાહીના રૂપમાં જ, એટલે કે તમને ખબર છે કે જ્યારે બાળક નાનું હોય કે દાંત ના આવ્યા હોય ત્યારે તમે બધાએ જોયું છે કે બાળકને બોટલ આપવામાં આવે છે, દૂધ હોય એમની બોટલ આપવામાં આવે છે. એટલે કે જે બોટલ હોય ને એમની અંદર, જો દાખલા તરીકે હું તમને કહું કે દાળ ભાત હોય એમને ક્રશ કરી અને બોટલમાં ભરી દે જેથી કરીને એ પી શકે એમ. અને પછી મગનું પાણી છે, કે આપણે એપલનું જ્યુસ હોય કે મોસંબીનું જ્યુસ હોય, એવું બધા જે કંઈ ફ્રૂટ્સના જ્યુસ હોય, અથવા તો જે આપણા કઠોળના બાફી અને એમનું પાણી હોય, એ બધું બોટલમાં ભરી દઈ અને બાળક છે એ પ્રવાહીના રૂપમાં પી લે છે. એટલે અહીંયા લખેલું છે કે તેના મમ્મી પપ્પા ભૂખ્યો નહીં રાખતા હોય, પરંતુ તેને બોટલમાં પ્રવાહીના રૂપમાં જ જે તે અપાતું સ્વાદિષ્ટ વાનગીઓ મળતી નહીં. પ્રવાહીના રૂપમાં જે તે અપાતું, પ્રવાહીના રૂપમાં જે આપતા હતા બરાબર, હવે એમાં સ્વાદિષ્ટ વાનગીઓ તો મળતી નહીં. શું કીધું છે અહીંયા? કે તમે જે બોટલમાં ભરીને, મેં તમને કીધું એમ કે સફરજનનું જ્યુસ આપો તો એમાં કાંઈ ભજીયાનો ટેસ્ટ આવે? ના આવે. પછી તમે દાળ ભાત આપો તો એમાં કાંઈ ઢોસાનો ટેસ્ટ આવે? તો કે ના આવે. એટલે જે તે વસ્તુ તમે બોટલમાં આપતા, પણ જે સ્વાદિષ્ટ વાનગીઓ હોય, આપણે સ્વાદિષ્ટ વાનગી કોને કહીએ? ઇડલી, ઢોસા, પછી પાઉંભાજી છે, એવી એવી વસ્તુને આપણે સ્વાદિષ્ટ વાનગી કહીએ એમ. તો એમનો તો સ્વાદ એમને મળતો નહીં,
तो आथी तमे अक्षय ने भूख्यो मारता हता एम कह्युं हशे। एटले ज्यारे दांत आवे छे ए एम किए छे के तमे अक्षय ने भूख्यो मारता हता एटले हूँ अमे दांत छे ई आव्या ने हवे ज्यारे पछी बाळक छे ई मोटू थाय एमने दांत आवी जाय त्यारे तो ए बधी वस्तु आरामथी खाई शके एटले बधा स्वाद एमने मळी रहे। हवे आ बे लीटी छे जो आपणे जे पेज नंबर 8 ઉપર જે પ્રશ્ન હતો કે શું દાંત વગરના અક્ષયને તેમના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે, એ જે પ્રશ્ન છે એ નીચે બે લીટી લખેલી છે અને આ બે લીટી છે એ ઉપર આપણને એ પ્રશ્નની જવાબ માટેની જગ્યા આપેલી છે 9 નંબરના પેજ ઉપર। એટલે બાકીની જે લાઈન હોય એ બધાએ સામેના પેજ ઉપર લખી લેવાની છે। અને અહીંયા આપણું જે પેજ નંબર 8 છે એ પણ પૂરું થાય છે। તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં। થેન્ક યુ।